नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय एसएस चैप्टर नंबर 3 भारत नो सांस्कृतिक वारसो शिल्प और स्थापत्य। આગળના લેક્ચરની અંદર આપણે હડપ્પા અને ધોળાવીરા સુધી અભ્યાસ કર્યો હતો। આજે હવે આપણે લોથલ વિશે અભ્યાસ કરવાનો છે। લોથલ એ ભારતનું સૌથી અગત્યનું બંદર હતું। સમજાવો અથવા લોથલ વિશે માહિતી આપો। તો આ પ્રશ્ન તમને ત્રણ ગુણની અંદર પૂછાય। હડપ્પા, ધોળાવીરા અને લોથલ આ ત્રણે ત્રણ પ્રશ્નો તમને ત્રણ ગુણની અંદર પૂછાઈ શકે છે। તો લોથલ એ ક્યાં આવેલું છે? તો લોથલ એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની પાસે આવેલું છે। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે। લોથલ એ ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર આવેલું છે અને અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલું છે। ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર અને અમદાવાદથી તે 80 કિલોમીટર દૂર આવેલું છે। લોથલ એ સાબરમતી અને ભોગાવો એમ બે નદીની વચ્ચે આવેલો બંદર છે। લોથલ એ સાબરમતી અને ભોગાવો એમ બે નદી વચ્ચે આવેલો સ્થળ છે। લોથલમાંથી પ્રાચીન સમયમાં લોથલમાંથી ત્રણ સ્થળ મળી આવ્યા હતા। તેમાં ઉપરનું જે સ્થળ હતું નગરના પૂર્વ છેડે, લોથલ જે નગર છે તે નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ધક્કો એટલે કે વહાણોને લંગારવા માટે જે વહાણ આવે છે બહારથી તેને ઊભા રાખવા માટે નું જે સ્થળ છે એને ધક્કો અથવા તો બીજા શબ્દમાં ડોકિયાળ કહેવામાં આવે છે તે મળી આવ્યા હતા। બીજું કે એ જે બંદર છે બંદરના કિનારેથી મોટી મોટી વખારો અથવા મોટી દુકાનોના અવશેષો મળી આવ્યા હતા। તો એના પરથી આપણે એવું સાબિત કરી શકીએ કે તે સમયે એટલે કે પ્રાચીન સમયમાં આ બંદરેથી વેપારની આયાત નિકાસ થતી હશે અને આ જે મોટી દુકાનની જે મોટી દુકાનો છે અથવા તો કે જે વખારો છે તેમાં જે માલ આવતો હશે અને જે મોકલવામાં આવતો મોકલવાનો હશે તેને એ વખારોની અંદર સંગ્રહ કરવામાં આવતો હશે એવું મળી આવેલા અવશેષો પરથી આપણે અનુમાન કરી શકીએ છીએ। અને લોથલ એ પ્રાચીન સમયનું સૌથી અગત્યનું સૌથી મહત્વનું બંદર હતું અને લોથલ એ ગુજરાતમાં આવેલું છે તેથી ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત છે। એ પ્રાચીન સમયમાં લોથલ એ સૌથી મહત્વનું બંદર હતું અને લોથલ એ ગુજરાતનું હોવાથી ગુજરાતીઓને માન છે કે ગૌરવ ભર્યું તે સમયની વાત છે। તો લોથલ એ ક્યાં આવેલું છે? લોથલ એ ધોળકા તાલુકા પાસે આવેલું છે, ધોળકા તાલુકામાં આવેલું છે। લોથલ એ અમદાવાદથી 80 કિલોમીટર દૂર અને ખંભાતના ખાતથી 18 કિલોમીટર દૂર છે। અમદાવાદ અને સાબરમતી એમ બે નદીઓ સાબરમતી અને ભોગાવો એમ બે નદીઓ વચ્ચે આવેલું આ સ્થળ છે। લોથલમાંથી લોથલ નગરના પૂર્વ છેડે નીચાણવાળા વિસ્તારની અંદર વહાણોને લંગારવા માટે ધક્કાની વ્યવસ્થા હતી એટલે કે ધક્કાના અવશેષો મળી આવ્યા હતા તેને બીજા શબ્દોમાં ડોકિયાળ પણ કહેવામાં આવે છે। લોથલ નગરમાંથી ત્રણ સ્તર મળી આવ્યા હતા તેમાં નીચેનું જે નીચાણવાળો સ્તર છે ત્યાં જે બંદર હતું ત્યાં નીચાણવાળા સ્તરે વહાણોને ઊભા રાખવા માટે લંગારવા માટે ટપકો એટલે કે ડોકિયાની વ્યવસ્થા હતી। બંદરના કિનારે મોટી મોટી વખારો દુકાનોના અવશેષો મળ્યા હતા એ અવશેષો પરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ છીએ કે તે સમયે અહીં માલની આયાત નિકાસ થતી હતી તે માલ સામાનને ભરવા માટે આ દુકાનો કે વખારનો ઉપયોગ થતો હશે અને લોથલ એ ગુજરાતમાં આવેલું હોવાથી ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત છે। લોથલ એ
આપણે પૂછીએ લોથલ એ ધોળકા તાલુકામાં આવેલું છે. લોથલ અમદાવાદથી અમદાવાદથી કેટલા કિલોમીટર દૂર આવેલું છે? 80 કિલોમીટર દૂર. અને ખંભાતના ખાતથી અઢાર કિલોમીટર દૂર આવેલું છે. લોથલ એ સાબરમતી અને ભોગાવો એમ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે. લોથલમાંથી માનવ વસાહતોના ત્રણ થર અથવા તો કે ત્રણ સ્તર મળી આવ્યા હતા. લોથલ નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં વહાણોને લંઘારવા માટે ધક્કો, બીજા શબ્દોમાં તેને ડોકયાર્ડ મળી આવ્યા હતા. અને લોથલ બંદરના કિનારેથી દુકાનો અથવા વખારના અવશેષો મળી આવ્યા હતા. આ પરથી કહી શકાય કે પ્રાચીન સમયમાં અહીંથી માલ સામાનની આયાત નિકાસ થતી હશે. અને લોથલ એ ગુજરાતમાં આવેલું હોવાથી ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત છે. અને પ્રાચીન સમયમાં લોથલ એ સૌથી અગત્યનું બંદર હતું. તો વિદ્યાર્થી મિત્રો, લોથલ એ તમને ત્રણ ગુણમાં પૂછાય છે. તો લોથલ એ ભારતમાં પ્રાચીન સમયનું સૌથી અગત્યનું બંદર હતું. લોથલ એ ધોળકા તાલુકામાં આવેલું છે અથવા ધોળકા તાલુકા પાસે આવેલું છે. લોથલ એ અમદાવાદથી 80 કિલોમીટર દૂર અને ખંભાતના ખાતથી 18 કિલોમીટર દૂર આવેલું છે. લોથલ એ સાબરમતી અને ભોગાવો એમ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે. લોથલમાંથી માનવ વસાહતોના ત્રણ સ્તર મળી આવ્યા હતા. લોથલ નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં વહાણને લંગારવા માટે ધક્કો મળી આવ્યો હતો, એટલે કે ડોકિયાળ મળી આવ્યો હતો. અને લોથલ બંદરના કિનારે દુકાનો અને વખારોના અવશેષો મળી આવ્યા હતા.
એના પરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ છીએ કે પ્રાચીન સમયમાં આ બંદરેથી માલ સામાનની આયાત નિકાસ થતી હશે અને તે માલ સામાનને આ દુકાનો અને વખારોમાં સંગ્રહ કરવામાં આવતો હશે અને લોથલ એ ગુજરાતમાં આવેલું છે તેથી ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત છે તો લોથલ ત્રણમાં પૂછાય છે હવે એના પછી આવશે મૌર્યકાલીન કલા મૌર્યકાલીન કલા તો મૌર્ય યુગની સ્થાપત્ય કલા મૌર્યકાલીન કલાની અંદર આપણે કેટલાક સ્થાપત્ય વિશે અભ્યાસ કરવાનો છે એની અંદર આપણે પહેલું તો જોવાનું છે સ્તૂપ કોને કહેવાય પહેલું તો સ્તૂપ એના પછી આવશે સાંચીનો સ્તૂપ એના પછી સ્તંભલેખો શિલાલેખો અને છેલ્લું છે સ્તંભલેખો શિલાલેખો અને સારનાથનો સ્તંભ આ જે છે તે મૌર્ય યુગના સ્થાપત્યો છે પહેલું સાંચીનો સ્તૂપ પહેલું તો સ્તૂપ પછી સાંચીનો સ્તૂપ શિલાલેખો સારનાથનો સ્તંભ અને સ્તંભલેખો વિશે આપણે અભ્યાસ કરવાનો છે હવે એની અંદર આપણે પહેલું જોવાનું છે સ્તૂપ મેં તમને ઘણી વાર જેમ આપણે સાંસ્કૃતિક વારસાની વાત કરી હતી તો એની અંદર મેં તમને કેટલીક વાર કીધું હતું સ્તૂપ છે ચૈત્યો છે વિહાર છે એવા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો કે જેનું નિર્માણ માનવીએ કરેલું છે તો હવે આપણે અભ્યાસ કરવાનો છે કે સ્તૂપ કોને કહેવાય ચૈત્ય કોને કહેવાય અને વિહાર કોને કહેવાય તો સ્તૂપ એનું તમને માહિતી આપું સ્તૂપ જે છે તે સ્તૂપ કોને કહેવાય તો કે સ્તૂપ એ કે ભગવાન બુદ્ધના જે દેહાવશેષો છે એમનું જ્યારે એ મોક્ષ પામે છે અને એમના જે અવશેષો છે એમની જે અસ્થિઓ છે એના એ અવશેષોને એક ડબ્બામાં કે એક રબ્બીમાં ભરી અને તેને એક પાત્રમાં ભરી અને તેને મૂકી અને તેના ઉપર અંડાકાર અથવા તો કે અર્ધ ગોળાકાર ઇમારત રચવામાં આવે છે તેને સ્તૂપ કહેવામાં આવે છે તો ભગવાન બુદ્ધના દેહા અવશેષોને એક પાત્રમાં મૂકી તેના ઉપર અર્ધ ગોળાકાર અથવા તો કે અંડાકાર ઇમારત રચવામાં આવે છે તેને સ્તૂપ કહેવામાં આવે છે ચૈત્ય કોને કહેવાય તો ભગવાન બુદ્ધ જ્યાં ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો જ્યાં પૂજા અર્ચના કરે છે જ્યાં પ્રાર્થના કરવા માટે બેસે છે તેને ચૈત્ય કહેવામાં આવે છે અને વિહાર કોને કહેવાય તો ભગવાન બુદ્ધના શિષ્યો તેમના જે ઉપાસકો છે એ જ્યાં ફુરસદના સમયમાં જ્યાં આરામ કરે છે જ્યાં તેમને રહેવાની જે સ્થળ છે તેને વિહાર કહેવામાં આવે છે સ્તૂપ ચૈત્ય અને વિહાર ત્રણે ત્રણ ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા છે તો સ્તૂપ કોને કહેવાય તો ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના ઉપર અર્ધ ગોળાકાર અથવા તો કે અંડાકાર ઇમારત ચણવામાં આવે છે તેને સ્તૂપ કહેવામાં આવે છે પ્રાચીન સમયમાં અથવા તો સમ્રાટ અશોકના સમયના પાંચ સ્તૂપો જાણીતા છે સમ્રાટ અશોકના સમયના પાંચ સ્તૂપો જાણીતા છે એક છે સાંચીનો સ્તૂપ બીજો છે સારનાથનો સ્તૂપ બેરતનો સ્તૂપ નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતના દેવની મોરીનો સ્તૂપ સાંચીનો સ્તૂપ સારનાથનો સ્તૂપ બેરતનો સ્તૂપ નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતના દેવની મોરીનો સ્તૂપ આ પાંચ સ્તૂપો જે છે તે જાણીતા છે તે સિવાય ભગવાન બુદ્ધના સ્તૂપ ચૈત્ય અને વિહાર તે પણ સ્થાપત્ય કલાના મૌર્યકાલીન કલાના ઉત્તમ નમૂના છે તો સ્તૂપ કોને કહેવાય સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર
अर्धगोलाकार इमारत रचवामां आवे छे तेने स्तूप कहे छे। सम्राट अशोकना समयना पांच स्तूपो जानीता छे। एक आवशे सांचीनो स्तूप, बीजो आवशे सारनाथनो स्तूप, त्रीजो आवशे देव वीरतनो स्तूप, चौथो छे नंदनगढ़ नो स्तूप अने पांचमो छे गुजरात नो देवनी। आ खाली जगह विकल्प में पूछाशे गुजरात नो खाली जगह स्तूप जाणीतो छे तो देवनी मूळी नो। तो भगवान बुद्ध ना देहा अवशेषो ने एक पात्र में मूकी अने तेना ऊपर अंडाकार अथवा तो के अर्धगोलाकार इमारत रचवामां आवे छे तेने स्तूप कहे छे। सम्राट अशोकना समयना पांच स्तूपो जाणीता छे, सांचीनो स्तूप, सारनाथनो स्तूप, बेरतनो स्तूप, नंदनगढ़नो स्तूप अने गुजरातनो देवनी मोरेनो स्तूप। ध्यान रहे स्तूप कोने कहेवाय तो भगवान बुद्धना देहा अवशेषोने एक पात्रमां मूकी तेना ऊपर अंडाकार अथवा तो के अर्धगोलाकार इमारत रचवामां आवे छे तेने स्तूप कहेवामां आवे छे। હવે એના પછી આવશે સાંચીનો સ્તૂપ। સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે તો સાંચીનો સ્તૂપ એ મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશ રાજ્યના ભોપાલમાં અથવા તો કે ભોપાલ પાસે મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે સાંચીનો સ્તૂપ આવેલો છે। મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ એ મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે આવેલો છે। સાંચીનો જે અસલ સ્તૂપ છે તે ઈંટોથી બનાવેલો છે। સાંચીનો અસલ સ્તૂપ ઈંટોથી બનાવેલો હતો અને તે સાંચીનો અસલ સ્તૂપ હાલના સ્તૂપ કરતા એના જેવો બીજો સ્તૂપ બનાવ્યો છે પરંતુ તે હાલના સ્તૂપ કરતા તે કદમાં કેવો છે અડધો છે। હાલના સ્તૂપ કરતા કદમાં અડધો હતો અને સાંચીનો સ્તૂપ એ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે। તો સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે તો મૌર્યકાલીન કલામાં મૌર્ય યુગમાં મધ્ય પ્રદેશના ભોપાલ પાસે સાંચીનો સ્તૂપ આવેલો છે। સાંચીનો અસલ સ્તૂપ ઈંટોથી બનાવેલો હતો જે હાલના સ્તૂપ કરતા કદમાં અડધો હતો એટલે જેનો અસલ સ્તૂપ જે છે તે અત્યારે ખંડેર થઈ ગયો છે જેના કારણે એના જેવો જ બીજો બનાવવામાં આવ્યો છે કે જેથી આપણો ઇતિહાસ જળવાઈ રહે। પણ જે સાંચીનો જે અસલ સ્તૂપ હતો એ જે અત્યારે એના જેવો જે બીજો સ્તૂપ બનાવવામાં આવ્યો છે એના કરતા કદમાં કેવો હતો અડધો એટલે અત્યારે હાલ જે એના જેવો બીજો બનાવવામાં આવ્યો છે
એના કરતા મોટો છે અને ભગવાન બુદ્ધના સ્તૂપમાં સાચીનો સ્તૂપ એ સ્થાપત્ય કલાનો તો મૌર્ય યુગમાં સાચીનો સ્તૂપ ક્યાં આવેલો છે તો સાચીનો સ્તૂપ મધ્ય પ્રદેશમાં ભોપાલ પાસે આવેલો છે તેનો અસલ સ્તૂપ હતો તે ઈંટોથી બનાવેલો હતો જે હાલના સ્તૂપ કરતા કદમાં અડધો હતો અને સાચીનો સ્તૂપ ભગવાન બુદ્ધના સ્તૂપોમાં સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો હતો તો તો પૂછાતું નથી પરંતુ ખાલી જગ્યા પૂછાય કે સાચીનો સ્તૂપ ક્યાં આવેલો છે તો સાચીનો સ્તૂપ મધ્ય પ્રદેશના ખાલી જગ્યામાં આવેલો છે તો ભોપાલમાં આવેલો છે ખાલી જગ્યા પૂછાય છે બીજું કશું આમાંથી પ્રશ્ન પૂછાતો નથી તો સાચીનો સ્તૂપ મધ્ય પ્રદેશમાં ભોપાલ પાસે આવેલો છે અને એના પછી આવશે સ્તંભલેખો સ્તંભલેખો જે છે એક જ શિલ્પમાંથી એક જ પથ્થરમાંથી બનાવેલા શિલ્પકલાના શ્રેષ્ઠ નમૂના છે સ્તંભલેખોને એક જ પથ્થરમાંથી ઘસી ઘસીને તેને ચળકાટ આપવામાં આવે છે સ્તંભલેખોને એક જ પથ્થર પર તેને ઘસી ઘસીને ચળકાટ આપવામાં આવે છે તેમાં જે સ્તંભલેખો જે છે તે સમ્રાટ અશોકની ધર્મ આજ્ઞાઓ પોતરેલા તેના ધર્મની જે આજ્ઞાઓ છે તે ધર્મ આજ્ઞાઓ પોતરેલા જે સ્તંભલેખો જે છે તે શિલ્પકલાના સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ નમૂના છે આવા સ્તંભલેખો આપણને ક્યાં જોવા મળે છે તો આવા સ્તંભલેખો આપણને અંબાલા મેરઠ અલ્હાબાદ બિહારમાં બિહારના લોડિયા પાસે નંદનગઢ સાંચી કાશી પટના વગેરે જગ્યાએ આપણને આવા સ્તંભલેખો જોવા મળે છે અને સ્તંભલેખો જે છે તે બ્રાહ્મી લિપિમાં લખાયા છે કઈ લિપિમાં લખાયા છે બ્રાહ્મી ખાલી જગ્યા વિકલ્પમાં આવશે સ્તંભલેખો ખાલી જગ્યા લિપિમાં લખાયા છે તો તે બ્રાહ્મી લિપિમાં લખાયા છે અને બોધિગયાના વૃક્ષ પાસે બોધિ વૃક્ષ પાસે આ સ્તંભલેખો ઉભા કરવામાં આવ્યા છે તો સ્તંભલેખો આને કહેવામાં આવે છે તો સ્તંભલેખો એ એક થાંભલા ઉપર એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલા હોય છે તે થાંભલા ઉપર લખાણ લખેલું હોય છે અને તેમાંથી સમ્રાટ અશોકની ધર્મ આજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો એ સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ નમૂના છે અને એક જ પથ્થરમાંથી તેને કોતરીને ઘસી ઘસીને તેને ચળકાટ આપવામાં આવે છે અને આવા સ્તંભલેખો આપણને ક્યાં જોવા મળે છે તો આવા સ્તંભલેખો આપણને અંબાલા મેરઠ બિહાર પછી બોધિગયાના વૃક્ષ પાસે કાશી પટના સાંચી વગેરે જગ્યાએ આપણને આવા સ્તંભલેખો જોવા મળે છે અને સ્તંભલેખો એ કઈ લિપિમાં લખાયા છે બ્રાહ્મી લિપિમાં લખાયા છે તો શું આવશે સ્તંભલેખો જે એક જ શિલ્પમાંથી અથવા તો એક જ પથ્થરમાંથી બનાવેલા હતા તેમાં સમ્રાટ અશોકની ધર્માજ્ઞાઓ કોતરેલા સ્તંભલેખો જે શિલ્પ સ્થાપત્ય કલાના
શ્રેષ્ઠ નમૂના છે. એક જ પથ્થરમાંથી કોતરીને ઘસી ઘસીને તેને ચળકાટ આપવામાં આવે છે. આવા સ્તંભ લેખો આપણને સાંચી, બિહાર, કાશી, પટના, મેરઠ, અંબાલા, અલ્હાબાદ તેમજ બોધી ગયાના બોધી વૃક્ષ પાસે ઉભા કરવામાં આવ્યા છે. અને સ્તંભ લેખો કઈ લિપિમાં લખાયા છે? બ્રાહ્મી લિપિમાં. શ્રેષ્ઠ નમૂના છે. તેને એક જ પથ્થરમાંથી કોતરીને ઘસી ઘસીને ચળકાટ આપવામાં આવે છે. અને આવા સ્તંભ લેખો આપણને અંબાલા, મેરઠ, અલ્હાબાદ, સાંચી, બિહાર, કાશી, પટના તે સિવાય બોધી ગયાના બોધી વૃક્ષ પાસે આવા સ્તંભ લેખો ઉભા કરવામાં આવ્યા છે. અને આ સ્તંભ લેખો જે છે તે બ્રાહ્મી લિપિમાં લખવામાં આવ્યા છે. ખાલી જગ્યા પૂછાશે કે સ્તંભ લેખો ખાલી જગ્યા લિપિમાં લખાયા છે, તો બ્રાહ્મી લિપિમાં લખાયા છે. અને એના પછી હવે આવશે સારનાથનો સ્તંભ. સારનાથનો સ્તંભ એ શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો છે. સારનાથનો સ્તંભ એ શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભ જે સારનાથનો સ્તંભ છે તે સારનાથનો સ્તંભ એ સારનાથના સ્તંભની ટોચ પર પરસ્પર એકબીજાને અડકીને ચાર સિંહોની આકૃતિ છે. કેટલા સિંહોની? ચાર સિંહોની આકૃતિ છે. અને સારનાથ જે સ્થળ છે તે ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી ત્યાં ચાર ધર્મચક્રો અંકિત કરવામાં આવે છે. તે સારનાથના સ્તંભ, સારનાથનો સ્તંભ છે તે ચાર ધર્મચક્રો અંકિત કરવામાં આવેલા છે. અને આ ધર્મચક્ર જે છે તે ધર્મ ઉપર ભાર મૂકે છે, પોતાના ધર્મ ઉપર ભાર મૂકે છે. ભગવાન બુદ્ધનું છે જેના કારણે તે બુદ્ધ ધર્મ ઉપર તે શું મૂકે છે? ભાર મૂકે છે. તેથી તેને ધર્મ ચક્ર એવું નામ આપવામાં આવ્યું છે. સારનાથી ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન, કે ભગવાન બુદ્ધે ત્યાં ઉપદેશ આપ્યો તો તેનું સ્થાન હોવાથી ત્યાં ધર્મ ચક્રો અંકિત કરવામાં આવ્યા છે. અને એ ધર્મ ચક્ર એ ભગવાન સોરી બુદ્ધ ધર્મ ઉપર ભાર મૂકે છે, તેથી તેને ધર્મચક્ર એવું નામ આપવામાં આવ્યું છે. અને આ ઉપરાંત આ ચક્રને, આ ધર્મચક્રને આપણે શેમાં સ્થાન આપ્યું છે? તો આ ધર્મચક્રને આપણા આ ધર્મચક્ર આ ઉપરાંત તેની ત્યાં
જે ધર્મચક્ર છે ત્યાં હાથી બળદ અને ઘોડાની પણ આકૃતિને અંકિત કરવામાં આવી છે અને એ ધર્મચક્ર જે છે તેને આપણે આપણા રાષ્ટ્રધ્વજની અંદર સ્થાન આપ્યું છે અને તેનું ગૌરવ વધાર્યું છે અને ચાર સિંહોની આકૃતિને આપણે રાષ્ટ્રીય રાષ્ટ્ર ચિહ્ન તરીકે તેને સ્થાન આપવામાં આવ્યું છે અને દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિ તરીકે સારનાથના સ્તંભની ગણના કરવામાં આવે છે તો સારનાથનો સ્તંભ એ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે સારનાથ એ ભગવાન બુદ્ધનો ઉપદેશનો સ્થાન છે તેથી ત્યાં ધર્મચક્ર અંકિત કરવામાં આવ્યું છે તે ધર્મચક્ર એ ધર્મ ઉપર ભાર મૂકે છે ધર્મનો વિજય બતાવે છે તેથી તેને ધર્મચક્ર કહેવામાં આવે છે ધર્મચક્રની સાથે સાથે બળદ ઘોડા અને સિંહની આકૃતિ હાથી ઘોડા અને બળદની આકૃતિને અંકિત કરવામાં આવે છે આ ચક્રને આપણે આપણા રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપ્યું છે અને ચાર સિંહોની આકૃતિને આપણું રાષ્ટ્રીય ચિહ્ન તરીકે તેને સ્થાન આપ્યું છે અને આમ સારનાથનો સ્તંભ એ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે સારનાથનો સ્તંભ એ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે આ સ્તંભની ટોચ પર પરસ્પર અડકીને ઉભેલા ચાર સિંહની આકૃતિ છે સારનાથ એ કોના ઉપદેશનું સ્થાન છે ભગવાન બુદ્ધના ઉપદેશનો સ્થાન હોવાથી ભગવાન બુદ્ધના ઉપદેશનો સ્થાન હોવાથી તેની નીચે સ્તંભની નીચે સ્તંભની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્ર અંકિત કરવામાં આવે છે આ ચક્ર ધર્મ પર ભાર મૂકે છે તેમજ ધર્મનો વિજય દર્શાવે છે આથી તેને ધર્મચક્ર કહેવામાં આવે છે તેમજ આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપ્યું છે તે સિવાય ચાર સિંહોની આકૃતિને આપણે રાષ્ટ્રીય મુદ્રામાં
સ્થાન આપ્યું છે. સારનાથનો સ્તંભ એ શિલ્પાકૃતિઓનો શ્રેષ્ઠ નમૂનો છે. સારનાથનો સ્તંભ એ શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભની ટોચ પર પરસ્પર અડકીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે. સારનાથ એ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સ્તંભની નીચે ચારે બાજુ ચાર ધર્મચક્રોને અંકિત કરવામાં આવ્યા છે. આ ધર્મચક્ર એ સેના પર ભાર મૂકે છે? ધર્મ પર, તેમજ ધર્મનો વિજય દર્શાવે છે. આથી તેને ધર્મચક્ર કહેવામાં આવે છે. આ ધર્મચક્રને આપણા રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપ્યું છે, તેમજ ચાર સિંહોની આકૃતિને આપણી રાષ્ટ્રીય મુદ્રામાં સ્થાન આપ્યું છે. અને આમ સારનાથનો સ્તંભ શિલ્પાકૃતિઓનો શ્રેષ્ઠ નમૂનો છે. હવે છેલ્લો છે શિલાલેખો. મૌર્યકાલીન કલાની અંદર છેલ્લો છે શિલાલેખો. શિલા એટલે પથ્થર, પથ્થર ઉપર લખેલા લેખ જેને શિલાલેખ કહેવામાં આવે છે. તો સમ્રાટ અશોકની ધર્મ આજ્ઞા કોતરેલા શિલાલેખો એ શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો છે. સમ્રાટ અશોકની ધર્મ આજ્ઞાઓ કોતરેલા શિલાલેખો એ શિલ્પ કલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલાલેખ જે છે તે આપણને કાષ્ઠ શિલ્પ અને પાષાણ શિલ્પ એટલે કે લાકડા કે પથ્થર ઉપર કોતરેલા આપણને આવા શિલાલેખો જોવા મળે છે. મોટા ભાગે આપણને પથ્થર ઉપર વધારે જોવા મળે, લાકડા ઉપર ઓછા જોવા મળે છે. એટલે કે કાષ્ઠ શિલ્પ અને પાષાણ શિલ્પ ઉપર સ્થાપવામાં આવેલા શિલાલેખો જે શિલ્પ કલાના ઉત્તમ નમૂના છે. તે સિવાય આવા જે શિલાલેખો છે તે શિલાલેખોની આજુબાજુ લાકડા કે તારની, લાકડા કે વાડ, લાકડા કે પથ્થરની વાડ બનાવી દરવાજા ઉપર સુંદર તોરણ કોતરવામાં આવ્યા છે. લાકડા કે પથ્થરની શિલાલેખો અહીંયા એ શિલાલેખની ચારે બાજુ લાકડા કે પથ્થરની વાડ બનાવી અને તેના ઉપર દરવાજો હોય છે તે દરવાજા ઉપર સુંદર કોતરણી કરી અને આપણે જે તોરણ બાંધીએ છીએ તેવા તોરણ આકારે તેને સુંદર કોતરણી કરવામાં આવી હોય છે. આવા શિલાલેખો જે છે તે આપણને મોટાભાગે ક્યાં જોવા મળે છે? તો એ શિલાલેખો આપણને પેશાવર, દેહરાદૂન, મુંબઈ, ધૌલી, ચોગડા અને ચેન્નઈ. આવા શિલાલેખો આપણને પેશાવર, દેહરાદૂન, મુંબઈ, ધૌલા, ચોગડા વગેરે જગ્યાએ આપણને જોવા મળે છે. તે સિવાય ગુજરાતની અંદર જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટી તરફ જતા પણ આપણે સમ્રાટ અશોકની ધર્મઆજ્ઞા કોતરેલો શિલાલેખ જોવા મળે છે. તે સિવાય ગુજરાતની અંદર અમદાવાદની અંદર અઢીસિંહના દેરા અને પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર આપણને આ શિલાલેખો જોવા મળે છે. અને તે સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં તે શિલાલેખોને લખવામાં આવેલા છે, કોતરવામાં આવેલા છે. તો શિલાલેખોની અંદર કયા શિલાલેખો શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે? તો સમ્રાટ અશોકની ધર્મ આજ્ઞાઓ, સમ્રાટ અશોકની ધર્મ આજ્ઞાઓ કોતરેલા શિલાલેખો જે શિલ્પ કલાના શ્રેષ્ઠ નમૂના છે તેમાં કાષ્ઠ શિલ્પ અને પાષાણ શિલ્પ તેના ઉત્તમ નમૂના છે. કાષ્ઠ એટલે લાકડા ઉપર ને પાષાણ એટલે પથ્થર ઉપર. લાકડા કે પથ્થરની વાડ બનાવી દરવાજા પર સુંદર સુગંધ છે તોરણ
કોતરવામાં આવ્યા છે જે ધર્મના આચરણ પર ભાર મૂકે છે તેના પર ભાર મૂકે છે ધર્મના આચરણ પર આવા શિલાલેખો આપણને ક્યાં જોવા મળે છે તો આવા શિલાલેખો આપણને પેશાવર દેહરાદૂન મુંબઈ ધોલ જોગડા વગેરે જગ્યાએ જોવા મળે છે તે સિવાય ગુજરાતમાં ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટી તરફ જતા સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા મળે છે તે સિવાય ગુજરાતમાં અમદાવાદમાં હઠી સિંહના ડેરા અને પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરેલા શિલાલેખો જોવા મળે છે તો શિલાલેખ જે પથ્થર ઉપર લાકડાથી પથ્થર ઉપર કોતરવામાં આવેલા લેખને શિલાલેખ કહે છે તેમાં સમ્રાટ અશોકની ધર્મ આજ્ઞાઓ કોતરેલા શિલાલેખો જે શિલ્પકલાના શ્રેષ્ઠ નમૂના છે તેમાં લાકડા અને પથ્થર પર કોતરેલા શિલાલેખો તેના ઉત્તમ નમૂના છે લાકડા કે પથ્થરની શિલાલેખની આજુબાજુ લાકડા કે પથ્થરની વાડ બનાવી દરવાજા ઉપર સુંદર તોરણ કોતરવામાં આવે જે ધર્મના આચરણ પર શું મૂકે છે ભાર મૂકે છે આવા શિલાલેખો આપણને પેશાવર દહેરાદૂન મુંબઈ ધોલ જોગડા તેમજ ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટી તરફ જતા સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા મળે છે તે સિવાય ગુજરાતમાં અમદાવાદમાં હઠી સિંહના ડેરા અને શેત્રુંજય પર્વત સોરી પાલીતાણામાં શેત્રુંજય પર્વત તરફ જતા આવા શિલાલેખો આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે કેટલો અભ્યાસ કર્યો તેની અંદર પહેલા તો કે આપણે લોથલ વિશે અભ્યાસ કર્યો એ પછી મૌર્યકાલીન કલા એટલે કે મૌર્ય યુગની કલાઓની અંદર પહેલા આપણે સ્તૂપ જોયો સાંચીનો સ્તૂપ જોયો પછી સ્તંભલેખો સારનાથનો સ્તંભ અને શિલાલેખો એટલે સુધી અભ્યાસ કર્યો એની અંદરથી તમારે લોથલ વાળો પ્રશ્ન તૈયાર કરીને લખવાનો છે એના સિવાય તમારે સાંચીનો સ્તૂપ છે સારનાથનો સ્તંભ શિલાલેખો અને સ્તંભલેખો એ જે છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે આની અંદર તમારે ખાલી જગ્યા વિકલ્પ એ પૂછાઈ શકે છે અને ક્યાંક તમને સ્તૂપ અથવા સાચીનો સ્તૂપ જે છે તે એક ગુણ કે બે ગુણની અંદર પણ પૂછાઈ શકે છે અથવા તમને પ્રશ્ન એવો પૂછાઈ શકે કે મૌર્યકાલીન કલાઓ વિશે માહિતી આપો તો મૌર્યકાલીન કલાઓ વિશે તમારે કેટલી કલાઓ છે તો સ્તૂપ સાચીનો સ્તૂપ સ્તંભલેખો સારનાથનો સ્તંભ અને શિલાલેખો તો એ લખી અને તમારે એક એક પોઈન્ટની અંદર સમજાવવાનો રહેશે ગમે તે રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર તો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી આગળના લેક્ચરની અંદર આપણે દ્રવિડ શૈલી વિશે અભ્યાસ કરીશું